બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો ઝઘડિયા તાલુકાના ઉમલા પોલીસ મથકનો કોન્સ્ટેબલ લાંચ લેતા એલસીબી ભરૂચના હાથે ઝડપાયો. ઝઘડિયા તાલુકાના ઉમલ્લાના પોલીસ મથકના અનઆર્મ પોલીસ કોન્સ્ટેબલ દ્વારા કાર્ટિંગનો વ્યવસાય કરનાર પાસે લાંચ માંગતા જાગૃત નાગરિક દ્વારા એસીબીનો સંપર્ક કરતા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. આજ રોજ જાણવા મળતી માહિતી પ્રમાણે એક જાગૃત નાગરિક કાર્ટિંગનો ધંધો કરતો હતો, જેમાં તેની 3 જેટલી ટ્રકો ખનીજ વહન માટે ચાલતી હતી. આ બાબતે ઉમલ્લા પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્ર જયસિંહભાઈ વસાવાનાએ કાર્ટિંગનો વ્યવસાય કરનાર પાસે ગત તારીખ 30/4/24 રોજ તેની ટ્રક રોકી ડ્રાઈવર પાસે તેના માલિકને ફોન કરીને જણાવ્યું હતું કે તમારી 3 ગાડીઓ ભરે છે, જેથી એક ગાડીના રૂપિયા 5,000 લેખે કુલ રૂપિયા 15,000 મહિનાના થાય છે, જે તમારે આપવા પડશે. જો તમે આ પૈસા નહીં આપો તો તમારી ગાડી ફરવા નહીં દઉં, તેવી ધમકી ઉચ્ચારી હતી. જેથી કરીને કાર્ટિંગનો વ્યવસાય કરનાર ડ્રાઈવરને જણાવેલ કે તું તેને 5,000 રૂપિયા આપી દે. કોન્સ્ટેબલ રાજેન્દ્ર એ ડ્રાઈવર પાસેથી ઉમલ્લા નજીકની શ્રીરંગ હોટલ ઉપર ગૂગલ પે કરાવી 5,000 રૂપિયા લઈ લીધા હતા અને તેની બીજી ગાડીના રૂપિયા પણ જલ્દી આપવા જણાવી કાર્ટિંગનો વ્યવસાય કરનાર ફરિયાદી પાસે રૂપિયા 5,000ની લાંચની માંગણી કરેલ હતી. કોન્સ્ટેબલ દ્વારા અઘટિત વધુ માંગણી કરતા ફરિયાદીએ તે રકમ તેને આપવી ન હતી, જેથી તેમણે એસીબીનો સંપર્ક કરી તેમની ફરિયાદ આપેલી હતી.